वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरे कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુરાઠમું તરંગ 65મું સદગુરુ આધારાનંદ સ્વામી કહે છે, એ સોનાનો સૂરજ ઉગ્યો, રામનવમીનો દિવસ હતો, ભગવાન શ્રીહરિની હાજરીમાં હરિજયંતિ એટલે કે શ્રીહરિના પ્રાગટ્યનો અવસર આવ્યો છે, વડતાલમાં આજે આનંદ સમાતો નથી, હજારો હરિભક્તોની ભીડ જામી છે, સંતો ભક્તોનો આજે આનંદ સમાતો નથી, ધર્મ ઘેરા નંદ ભયો જય બોલો ઘનશ્યામ કે, પિતા ધર્મદેવ માતા ભક્તિદેવીને જે આનંદ થયો હતો એવો આનંદ જ્યારે જ્યારે ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ થાય ત્યારે તમામ સંતો ભક્તોના હૃદયમાં થતો હોય છે। ગઈકાલનું દ્રશ્ય આપણે કેમ ભૂલી શકીએ, કેવું દ્રશ્ય મંદિરમાં હતું, એક મેં સત્ય પ્રસંગ અનુભવો છે। આમ તો ઘણા બધા દાખલા, પણ એમાં એક દાખલો દાદા, ગોધરામાં સાર્ધ શતાબ્દી મહોત્સવ હતો, ગોધરાનો સત્સંગ એટલે એવો સત્સંગ, અમે ત્યાં મહિનાઓ સુધી રહ્યા છીએ, ત્યાંના કાચ્યા ભક્તોનો નિર્દોષ પ્રેમ, વડતાલ દેશના મુખ્ય સત્સંગ ક્ષેત્રોમાંનો એક સત્સંગ ક્ષેત્ર એટલે ગોધરાનો સત્સંગ, સભામાં 500-500, 700-700, હજાર હજાર ભક્તો બેઠા હોય, હા દાદા। અને બીજી વાત પણ કરી દઉં, આજે ગોધરા બચ્યું છે ને, ગોધરા બચ્યું છે ને, એનું મુખ્ય કારણ ભગવાન સ્વામિનારાયણનું મંદિર અને ભગવાન સ્વામિનારાયણના ભક્તો। અડધું પાકિસ્તાન અને અડધું હિન્દુસ્તાન આજે ગોધરાની દશા આવી છે, તમે જાણો છો બધા। ગોધરા મંદિરની પાછળ તમે જુઓ આખો જુદો પ્રદેશ છે, આ બાજુ જુઓ આખો જુદો પ્રદેશ છે। જ્યારે જ્યારે હુલ્લડો થયા, કોમી રમખાણો થયા, ત્યારે ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતે કેવા પરચાઓ પૂર્યા છે આજે એક એક ગામના ભક્તો જાણે છે। દાદા, ભગવાનની નિષ્ઠા જ્યાં છે ને, ત્યાં પાકિસ્તાનમાં પણ હિન્દુસ્તાન ઊભું થાય, આપ સર્વે જાણો છો। અત્યારે આરબની ભૂમિ ઉપર, અરબસ્તાનની ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણનું મંદિર બની રહ્યું છે, આખી દુનિયા જાણે છે, આખી દુનિયાની નજર ત્યાં અત્યારે છે। હમણાં જ કંઈક એનું ખાતમુહૂર્ત કે કંઈક થવાનું છે। જ્યારે જ્યારે ભગવાનને જીવ ભૂલે છે ત્યારે દુઃખ આવે છે, આવે છે ને આવે જ છે, અને જ્યારે જ્યારે ભગવાનને યાદ કરે છે, પ્રહલાદ અગ્નિમાં બેઠા પણ ભગવાન જોડે હતા તો દુઃખ ન આવ્યું, મીરાબાઈને ઝેર આપ્યું પણ ભગવાન સાથે હતા તો ઝેર પણ અમૃત બની ગયું, મુક્તાનંદ સ્વામીને જીવ લેણમાર માર્યો અમદાવાદમાં, ભગવાન જોડે હતા
તો સ્વામીનો વાળ પણ વાકો ન થયો. પૂજ્યપાદ ગુરુજી એકલા હતા, કેટલા ઉપદ્રવોની વચ્ચે એમણે આ ગુરુકુલ યાત્રાની શરૂઆત કરી, પરંતુ ભગવાન જોડે હતા, એનો વાળ પણ વાકો ન થયો. બસ ભગવાનને એક દિવસ પ્રગટ કરવા છે કે એક કલાક પ્રગટ કરવા છે કે 24/7 પ્રગટ કરવા છે, દાદા શું કરવું છે? હા, એ આપણે નક્કી કરવાનું છે. ગઈકાલે તો આપણે એવો ઉત્સવ કર્યો, ભક્તો એટલા નાચતા હતા, બેસી જવાનું કીધું તો એ ભક્તોનો આનંદ એટલો બધો હતો બેઠા નહીં કે આજે તો અમને નાચવા જ દો. આપણું હૃદય 24 કલાક નાચ્યા કરે ભગવાનના પ્રેમમાં, એવો ઉત્સવ જો કરવો હોય તો મહારાજની નાની વાત, સાગરની સોનાની વાત. સવાર થયું, શ્રીહરિએ સ્નાન કર્યું, શ્રીહરિએ પૂજા કરી, પોતે ઈશ્વર હોવા છતાં પણ સદાચારને સદા ધારણ કરતા, સાગરના શબ્દો, પોતે ઈશ્વર હોવા છતાં સદાચારને સદા હંમેશા ધારણ કરતા, કારણ કે ઈશ્વરનું પ્રાગટ્ય જ, એટલે કે આ ભગવાન શ્રીહરિનો અવતાર જ સદાચારની સ્થાપના માટે થયો છે. સ્વામી હવે લખે છે, શ્રીહરિ હરિજન સબકુ દરસ દેન મન કીન, બસન પેરે અમૂલહી કનકમય જો નવીન. શ્રીહરિએ સમગ્ર હરિભક્તોને દર્શન દેવાનો મનમાં વિચાર કર્યો, બધા અમૂલ્ય સોનેરી વસ્ત્ર ધારણ કર્યા, અંગો અંગમાં અનુપમ સોનાના ઘરેણા પહેર્યા, ભૂષણ પહેરે કનક કે અંગ અંગ હી અનુપ, કુંડલ અનુપ કપોલ હી બરને ન જાવત રૂપ. અંગ અંગમાં અનુપમ સોનાના ઘરેણા પહેર્યા, સુંદર કુંડળ પહેર્યા, તેથી તેની આગળના કપોળ, કપોળ એટલે ગાલ, તેના સૌંદર્યનું વર્ણન કરી શકાતું ન હતું. કુંડળ હલતા હોય, એનો આછો પડછાયો ગાલ ઉપર પડતો હોય, અને શ્રીહરિના ગાલ જાણે કે આભલા જેવા ચમકતા હતા. હા, માણસના ચહેરા ઉપર તેજ હોય ને, એના ગાલ એટલા ગુલાબી, ગોરા, તેજસ્વી, ઓજસ્વી. ભાઈ, સૌંદર્ય તો સૌંદર્ય જ છે ને, અને એમાં ભગવાનનું સૌંદર્ય, એમ લાગે જાણે કે શાંત સરોવરમાં કોઈ માછલું ચંચળ બનીને ફરતું હોય ને, એવું દ્રશ્ય લાગે. ગોંડલ નરેશ દરબાર હઠીભાઈ શણગારેલો હાથી લાવ્યા, શ્રીહરિ સાથે બધા દરબારો સવારી માટે સજ્જ થયા. આજે તો મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. સોનાની સર્વોત્તમ અંબાડી હાથીના ઉપર મૂકી, પછી ધર્મકુમાર શ્રીહરિ આવીને તે અંબાડીમાં બેઠા. દરબાર હઠીભાઈ અને દરબાર જીવા ખાચર એ બંને શ્રીહરિને ચામર કરવા બેઠા. ભાઈરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી બંનેને મેનામાં બેસાડ્યા. નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સંતદાસજી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, કેટલા કેટલા સંતો, કેટલા બધા નામ લખ્યા છે તો વાંચવા પડે ને દાદા. ધવલ ભગત સાકરિયા ફ્લોરિડામાં છે દાદા. આ એવા હરિભક્ત છે, આપણે પંચાબ્દીમાં આવશે ત્યારે એમને સ્ટેજ પર બોલાવીશું થોડું. એને એટલા બધા શ્રીજી મહારાજના અનુભવ છે, છતે દેહ એમણે નરક પણ જોયું છે, છતે દેહ એમણે અક્ષરધામ પણ જોયું છે, છતે દેહ એમણે ગોપાળાનંદ સ્વામીના પ્રત્યક્ષ દર્શન કર્યા છે, શ્રીજી મહારાજના કેટલા અનુભવ કર્યા છે. સવારે પૂજામાં એટલા બધા હરિભક્તોને યાદ કરે, એટલા બધા હરિભક્તોને યાદ કરે, સંતોને યાદ કરે. એના ઘરે ગુરુજી બેઠા હતા, આ વાત નીકળી, ગુરુજીએ પૂછ્યું, ધવલ બોલો કયા કયા ભક્તોને યાદ કરો છો? ધવલ ભગતે કેસેટ ચાલુ કરી, એવી ચાલુ કરી, એવી ચાલુ કરી. ગુરુજી કે આ તો કેવું મોટું રતન છે, આમ કોઈકને લાગે કે આ તો ભોળા લાગે છે, પણ લોયાધામમાં એવા ભક્તો. હા,
કેટલા સંતો હાજર છે, મહાનુભાવાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, અનંતાનંદ સ્વામી, ભણનારા ભજનાનંદ સ્વામી, બીજા પાછા ગુરુચરણ રતાનંદ સ્વામી, હરિયાનંદ સ્વામી, અદ્વૈતાનંદ સ્વામી, વિશ્વચેતન્યાનંદ સ્વામી, ચિન્મયાનંદ સ્વામી, સજ્જનાનંદ સ્વામી, સત્યાનંદ સ્વામી. આ સત્યાનંદ સ્વામી કેવા હતા? જેને સંપૂર્ણ ભગવદ્ ગીતા કંઠસ્થ હતી. લો, ભગવદ્ ગીતાના 700 શ્લોક અત્યારે પણ પતંજલિ યોગપીઠ એટલે કે સ્વામી રામદેવજી મહારાજ દર વર્ષે ભગવદ્ ગીતા ઉપર ખૂબ મોટું આયોજન કરે છે. ભગવદ્ ગીતા જેને આખી યાદ હોય એવા આખા દેશમાંથી સંન્યાસીઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, સારા ગ્રહસ્થો ભેગા થાય. ગીતા બચે તો જ ભારત બચે. આપણી સંસ્કૃતિનો પાયો આ શાસ્ત્રોમાં છે. હમણાં થોડા દિવસ પહેલાની સવારની કથામાં નીલકંઠ સ્વામીએ સરસ વાત કરી હતી. શાસ્ત્રોમાં એટલી મોટી તાકાત છે, એટલી મોટી તાકાત છે. આ શાસ્ત્રો ભૂલાયા, શાસ્ત્રો વાંચવાના બંધ થયા એટલે આપણી સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. ઇસ્લામમાં આજે બધા લોકો કુરાન એ શરીફ વાંચે છે. કેવી એમની ઇબાદત છે કુરાન માટે, એ લોકોની કેટલી ઇજ્જત છે. ક્યારેક તમે ઊંડા ઉતરો, ખબર પડશે તમને. કુરાન એ શરીફ, એના માટે એમનો જે પ્રેમ. ક્રિશ્ચિયન ભાઈઓમાં આજે પણ બાઇબલ એનું કેટલું વાંચન. અમેરિકાની મોટેલોમાં તમે જાઓ ને, રૂમે રૂમે બાઇબલ પડ્યું હોય. કારણ કે ક્રિશ્ચિયન આવે એને વાંચવાનો નિયમ હોય અને વાંચી ન શકે એટલા માટે રૂમે રૂમે મૂકી દીધું છે. બોલો, ભગવદ્ ગીતા એની કોમ્પિટિશન થાય. આપણા સંતો પણ, કાશી ભણનારા સંતો પણ એ કોમ્પિટિશનમાં ગયા હતા. અને આપણા સરજુ સ્વામી, એમનો આખી ભગવદ્ ગીતા યાદ કરનારા ઘણા બધા હોય, પણ એમાં તો પછી ગમે તે અધ્યાયનો, ગમે તે શ્લોક, ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછાય, એક સેકન્ડમાં ચાલુ થવો જોઈએ. સરજુ સ્વામીનો પહેલો નંબર આવ્યો હતો, 25,000 રૂપિયાનું એમને ઇનામ મળ્યું હતું. બોલો, આપણે યાદ કરવા જોઈએ ને દાદા. આમાં શું આવ્યું? સત્યાનંદ સ્વામી, જેમને આખી ભગવદ્ ગીતા કંઠસ્થ હતી, તો આપણા સરજુ સ્વામીને પણ શું છે? આખી ભગવદ્ ગીતા કંઠસ્થ છે. હવે જ્ઞાન સ્વામી કરે તો આપણે પછી ફરી જ્ઞાન સ્વામીનું નામ લેશું. ધ્યાની પરમ ચૈતન્યાનંદ સ્વામી, પરમહંસાનંદ સ્વામી જેઓ મહાજ્ઞાની હતા, વિશ્વરૂપાનંદ સ્વામી, ચિદરૂપાનંદ સ્વામી, કલ્યાણાનંદ સ્વામી, ભાગ્યેશ્વરાનંદ સ્વામી અને પૂર્વ દેશના આધારાનંદ સ્વામી, એ રીતે જ પૂર્વ દેશના જિજ્ઞાસાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી અને યોગી એવા જોગેશ્વરાનંદ સ્વામી, જેમણે બધો અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો હતો, અને મુનિવર્ય આત્માનંદ સ્વામી જેઓ લોમસ મુનિનો અવતાર હતા, યોગશાસ્ત્રમાં પારંગ હતા. જોકે આ બધા સંતો યોગશાસ્ત્રને જાણનારા હતા, સાક્ષાત શ્રીહરિ મળ્યા હતા, તેથી કોઈ પોતાની સિદ્ધાઈ બતાવતા એવા બધા મુક્તો છે, એવા બધા સંતો છે. કેસે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મૂલે વાસ લેશે રે. આપણા યોગી સ્વામીને આજે હૃદયથી યાદ કરીએ, આપણે મુક્તાનંદ સ્વામીને યાદ કરીએ, ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ, પણ વાલા ભક્તો, આપણને જે મળ્યા છે ને, આપણે જેને માણ્યા છે ને, આપણે જેને જાણ્યા છે ને, એવા આપણા વહાલા સંતોને પણ આપણે રોજ યાદ કરવા જોઈએ. વહાલા વહાલા ગુરુજી, વહાલા આપણા સંતો, વહાલા આપણા ભક્તો, પ્રગટ સંત અને પ્રગટ ભક્ત, એનો એટલો મોટો મહિમા છે, એટલો મોટો મહિમા છે. એ પરોક્ષ થે ભવતણો પાર પામે નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટી. સમયમાં આવીએ ને, સારા સંતો, સારા ભક્તો, એના સદગુણો યાદ રાખી. આ સમયમાં
આપણા નીલકંઠ સ્વામીએ કેવી સરસ મજાની મહાપૂજા કરાવી. નિષ્કામ સ્વામી એમની કેવી નિષ્કામ ભક્તિ, બધા સંતો આગળ આવે, નાનામાં નાની નીચામાં નીચી સેવા હું કરું, આવી નિસ્વાર્થ ભાવના. અમારા બે દાદાઓએ કેટલી બધી સેવા કરી બોલો, દોડી દોડીને. એક પણ હરિભગત આ વખતે પૂજામાં બાકી ન રહેવો જોઈએ, જે તૈયારી કરીને મહાપૂજાની. સૌથી મોટી શ્રદ્ધા આ બેની છે, હા, જેવી તેવી શ્રદ્ધા નથી. તો હરિભક્તોએ પણ આટલી મોટી સંખ્યામાં દાદા હરિભક્તો 3 કલાક બેઠા, આ નાની વાત છે? મને યાદ છે દાદા, મેં તમને કહ્યું ને, એક હરિભક્તના ઘરે અમે ગયા, એમને મહાપૂજા કરવી હતી એટલે એમણે માંડીને વાત કરી, સ્વામી મેં મહાપૂજા રાખી, અમુક મંદિરમાંથી અમુક સંતો આવ્યા, મેં 40-50 માણસને આમંત્રણ આપેલું અને 1/2 કલાકમાં તો પૂજા પૂરી. મેં કહ્યું, સ્વામી પૂજા પતી ગઈ? હા પતી ગઈ ભગત, ચાલો ગાડી તૈયાર કરો, મને મૂકી જાઓ. પણ સ્વામી મેં તો 40-50 માણસને બોલાવ્યા છે, તો હજી આવ્યા નથી, ટાઈમ આપવો જોઈએ ને તમારે. લો, મેં તો એવું જાણેલું કે પૂજા 2-3 કલાક ચાલે એટલે બધા ભક્તોને થોડા મોડા બોલાવ્યા કે લોકોને બધાને લાભ મળે, બધા લાંબુ બેસી ન શકે. હવે પૂજા 2-3 કલાક ન હોય, પૂજા આટલી જ કહેવાય, બાકી બધું ખોટું, આ તો ખોટું લાંબુ લાંબુ કર્યા કરે. લો, આ અમેરિકાનો સત્ય દાખલો કહું છું, ખાલી નામ ને ગામ નથી બોલતો. આજે બેસનારાય ક્યાં છે, બેસાડનારાય ક્યાં છે, પૂજા કરાવનારાય સંતો ક્યાં છે, પૂજામાં 3 કલાક બેસી શકે એટલી ધીરજવાળા શ્રદ્ધાવાળા હરિભક્તો ક્યાં છે? બધાને ઇન્સ્ટન્ટ કલ્યાણ જોઈએ છે. કેવું દાદા, પેલા એમેઝોનમાં છે ને રેગ્યુલર ડિલિવરી અને પ્રાઇમ ડિલિવરી, આશીર્વાદ પણ કહેવા જોઈએ બધાને પ્રાઇમ ડિલિવરીના. તો એ પ્રાઇમ ડિલિવરીનો ખર્ચો એ વધારે હોય ને, એ નથી કરવો. બોલો, 3 કલાક સુધી, 3.5 કલાક સુધી બધા ભક્તો ધીરજ રાખીને એટલી શાંતિથી પૂજા કરી, ધન્ય છે. આ લોયાધામમાં જ દર્શન થાય, આવું દર્શન લોયાધામમાં જ થાય. જે ઓનલાઈન ભક્તો દર્શન કરતા હતા, એ કરી ભક્તે તો મને કહ્યું કે સ્વામી એ મહાપૂજાનો કેમેરો ફરતો હતો, અમારી વિડીયો ટીમને પણ વધાવવા જોઈએ, કેમેરો ફરતો હતો, આખા મંદિરમાં બધા ભક્તો જાણે કે ભગવાનની મૂર્તિમાં ડૂબી ગયા હોય ને એવું વાતાવરણ ટીવીમાં મોટી સ્ક્રીનમાં અમે જોતા હતા ને, અમારી આંખમાંથી આંસુ પડી ગયા. અમારા ઘરે બે મહેમાન આવ્યા હતા, સોફા પર અમે સાથે વાતો કરતા કરતા જોતા હતા, એ પણ બીજા એક મંદિરમાં બહુ મોટા કાર્યકર્તા છે, એણે પણ એમ કહ્યું કે આહા, આવી પૂજા, એ 1/2 કલાક માટે આવ્યા હતા, અમારા ઘરે આ પૂજા ચાલતી હતી, 3 કલાક સુધી અમારા ઘરે બેસી રહ્યા. બોલો, ચાલો એને દર્શન કર્યા ને, ભલે પૂજા ન કરી પણ ભાવથી દર્શન કર્યા ને, એને ભાવ થયો ને, આ પણ કેટલી મોટી. આજે ક્યાં ભાવ છે, આજે ક્યાં પ્રેમ છે, એકલો વહેમ બચ્યો છે દાદા. પત્નીને પતિ ઉપર ક્યાં ભાવ રહ્યો છે, વહેમની દુનિયા વધતી જાય છે. વાલા ભક્તો, આ લોયાધામમાં સાચો સત્સંગ, સાચો ભાવ, સાચો પ્રેમ આપણા હૃદયમાં પ્રગટ થઈ રહ્યો છે, આ પિયુડા મહારાજની, પૂજ્યપાદ ગુરુજીની કૃપા છે. કેવી સરસ વાત, એક એક સંત એક એકથી ચડિયાતા. કોની વાત કરીએ, કૃષ્ણાનંદ સ્વામી દધીચીનો અવતાર હતા, તેમને કોઈ ઓળખી શકતા નહીં, કહ્યા વિના ખબર પણ પડે નહીં. અષ્ટાવક્ર મુનિ પણ સત્સંગમાં આવ્યા હતા, મનુષ્યના શરીરમાં સહુ તેમને દેખતા હતા, પણ તેમના સામર્થ્યની કોઈને ખબર પડતી નહીં. અને જે તનુ ઋષિ કહેવાતા તે ગોપાળયોગી થયા હતા. જ્યારે શ્રીહરિવનમાં ફરતા હતા ત્યારે તેમણે અષ્ટાંગ યોગ શ્રીહરિને ઘણા પ્રેમથી શીખવ્યો હતો. કયા ઋષિ? તનુ ઋષિ. તનુ ઋષિ શું બન્યા? ગોપાળયોગી. પછી તેમણે પ્રસન્ન મનથી દેહનો ત્યાગ કર્યો, બ્રાહ્મણને ઘેરે જન્મ લીધો, બાલયોગી થયા, જેને કોઈ કળી શક્યા નહીં. જ્યારે શ્રીહરિ તેઓની પાસે આવ્યા ત્યારે સાધુ થયા અને સત્વરે શ્રીહરિની પાસે અષ્ટાંગયોગ શીખ્યા. થોડા દિવસમાં અભ્યાસ કરીને રાજયોગ સુધીની સાધનાને તેમણે સફળ કરી લો. નિત્યાનંદ સ્વામી પણ તેવી રીતે અષ્ટાંગયોગને શીખ્યા હતા. તેઓ ધ્યાન અને ધારણા બંને શીખ્યા હતા અને તે બંને કરતા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, એ તો સમાધિ નિષ્ઠ હતા. ગોપાળાનંદ સ્વામીની શું વાત કરીએ. હરિમૂર્તિ ઉર નૈન મે ધારે,
હરિમૂરતે ઉર નૈન મે ધારે ઇચ્છત તાકે ખેંચ લેવત નાડે ઇચ્છત તાકે ખેંચ લેવત નાડે હરિ બચન તેહી જૈસે દીને ધારત મૂરતે હોવત તત છીને. આ ગોપાળાનંદ સ્વામી કેવા છે? આ ગોપાળાનંદ સ્વામી શ્રીહરિની મૂર્તિને હૃદયમાં અને નેત્રોમાં અખંડ ધારી રાખતા, અખંડ ધારી રાખતા. ગુણાત્યાનંદ સ્વામી વડતાલમાં ગોમતી સરોવરથી આવતા હશે. બરોબર એ જ સમયે શ્રીજી મહારાજ રસ્તામાં ભેગા થઈ ગયા. સામે ગુણાત્યાનંદ સ્વામી, આ બાજુ મહારાજ. મહારાજ ગામમાં જતા હતા પધરામણી કરવા, પણ મહારાજ ઊભા રહી ગયા. હરિભક્ત સંતો મહારાજને કે મહારાજ શું થયું, મહારાજ શું થયું, કેમ બોલતા નથી, કેમ સ્તબ્ધ બની ગયા? પોતે ભગવાન છે, તેમ છતાં શ્રીજી મહારાજ શું બોલ્યા ખબર? જેમ કોઈ સાણચામાં સાપને પકડે, કોને? કાળો નાગ નીકળ્યો હોય દાદા, અને પછી જેણે સાણચામાં ઝાયલો હોય, ઢીલું ઝાલે, જરાય ઢીલ રાખે, અને રાખે તો શું થાય? એ નાગ એનો હગો થાય. કેવો ઝાલે દાદા, દ્રષ્ટાંતો જુઓ. કોઈ સાણચામાં સાપને પકડી રાખેને, એમાં ગુણાત્યાનંદે અમારી મૂર્તિને ઝાલી રાખી છે. અમે કેમ ચાલી શકીએ બોલો? મહારાજને વડતાલ જવું છે, રામનવમીનો સમયો કરવો છે, પણ મહારાજે નક્કી કર્યું બધાને ખાનગીમાં નીકળી જવું. બહેનોને આપણે જણાવવું નથી, બહેનો પાછા તૈયાર થશે, કેટલાને લઈ જવા, એના કરતાં બહેનોને જાણ કરવી. બધા નીકળી જાઓ ખાનગીમાં, અને વહેલી સવારે મહારાજ નીકળવા જાય. જીવબા લાડુબા તો અખંડ મૂર્તિને દેખનારા ખબર પડી ગઈ, અને માણકી ઘોડીના પગ બાંધી દીધા. શું આ બધી કથાઓ છે! પ્રેમ ન કેવલ બંધન, એ તો બે હૃદયનું સ્પંદન. પ્રેમ ન કેવલ ઉપાધિ, એ તો સાચી હૃદયની ભાવ સમાધિ. નિર્દોષ પ્રેમ આ દુનિયાની સૌથી મોટી તાકાત છે. સ્વામી વિવેકાનંદનું એક પ્રવચન છે, ફોર્સ ઓફ લવ. કયું પ્રવચન છે? હું ઘણી વાર કથામાં વાત કરું છું. ચાર ફોર્સ ઓળખવા જેવા છે. એક આઇઝેક ન્યૂટન, એણે બહુ મોટો સિદ્ધાંત દુનિયાને આપ્યો, ફોર્સ ઓફ ગ્રેવિટી, જેના ઉપર આ દુનિયાએ કેટલા કાર્યો કર્યા, હજી કાર્યો થઈ રહ્યા છે. આકાશમાં વિમાન ઉડી રહ્યું છે, આ બધાના મૂળમાં ફોર્સ ઓફ ગ્રેવિટી. મહાત્મા ગાંધીએ એટલું મોટું સંશોધન કર્યું, ફોર્સ ઓફ ટ્રુથ. સત્યની એટલી બધી તાકાત હોય છે. જેમ ગ્રેવિટી ફોર્સે આખા બ્રહ્માંડને પકડી રાખ્યું છે, એમ મહાત્મા ગાંધી એમ કહેતા, સત્યને આધારે આખી દુનિયા ટકી છે. વાત સાચી જ છે. સત્ય નીકળી જાય તો આ દુનિયા પણ સમાપ્ત થઈ જાય. શબ્દ ભલે બદલે છે, એના કરતા આગળ એક સિદ્ધાંત જોઈએ. સ્વામી વિવેકાનંદ કહેતા, ફોર્સ ઓફ લવ. જ્યારે સાચો પ્રેમ હોય છે ને, તમારા હૃદયમાં કોઈક પ્રત્યે ભાવ હોય છે ને, ત્યારે સામેવાળાને પણ એકવાર ભાવ જાગે છે, જાગે છે અને જાગે જ છે. પ્રેમનો જવાબ પ્રેમથી જ મળે છે, અને વહેમનો જવાબ વહેમથી જ મળે છે. તમારી ઉપર શંકા રાખનારા વ્યક્તિ ઉપર પણ તમે પ્રામાણિક બની શંકા ન રાખો. હા, તમને ન ગમતું દૂર થઈ જાઓ. ઘણી વાર કહું છું, લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ વધારે ખતરનાક છે. અત્યારે મોટા ભાગના પ્રશ્નનું કારણ પૂર્વગ્રહ, અનુમાન, ખોટી શંકા. 50-50 વર્ષથી જોડે રહેતા હોય, એકાદ બે વખત શંકા થઈ જાય અને માણસના સંબંધોની ઇમારત કડભૂસ થઈ જાય. કેવું જીવન! માણસ કેટલો શંકાશીલ બની ગયો છે. જીવનમાં વિશ્વાસ બહુ જરૂરી છે. આ પાયાના મહાપુરુષોના સિદ્ધાંત એટલે સમજાવું છું, અને ભગવાન સ્વામિનારાયણનો
વચનામૃતનો એક બહુ મોટો સિદ્ધાંત છે, ફોર્સ ઓફ ઉપાસના. કયો સિદ્ધાંત દાદા? ગ્રેવિટી ફોર્સના આધારે આખું બ્રહ્માંડ અટક્યું છે એમ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે, જે કંઈ થાય છે ભગવાનની ઉપાસનાને બળે થાય છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, સૂર્યમાં તેજ છે, ચંદ્રમાં પ્રકાશ છે, શીતળતા છે, આ બધાનું કારણ આ જન્મે કે ગયા જન્મે કોઈક જન્મે એણે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી છે અને ભગવાનની પ્રસન્નતા મેળવી છે, એના પ્રતાપે જ એની પાસે છે. મશાલનું દ્રષ્ટાંત આપી મહારાજ એમ બોલ્યા, આ મશાલથી જેટલા નજીક જાવ એટલો પ્રકાશ વધારે, દૂર જાવ એટલો પ્રકાશ ઓછો, અતિ દૂર જાવ તો હમુળગો પ્રકાશ નથી. એવી જ રીતે આ બ્રહ્માંડમાં જે કંઈ સુખ છે એ પરમેશ્વરના સંબંધે કરીને જ છે. લો શું ભગવાન સ્વામિનારાયણની આ બધી વાતો છે. માટે ભક્તો, ગોપાળાનંદ સ્વામી કેવા સંત! અખંડ મૂર્તિને હૃદયમાં અને નેત્રમાં ધારતા, જેની ચાહે તેની નાડી ખેંચી શકતા. શ્રીહરિએ તેમને એવું વચન આપ્યું હતું કે મૂર્તિને ધારીને જે ચાહે તે તરત જ તેમને સિદ્ધ થતું. આ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી જેવો મનમાં મનોરથ કરતા તેને શ્રીહરિ પરિપૂર્ણ કરતા. શ્રીહરિનો જે રહસ્ય સિદ્ધાંત તેને તલ તલ જેટલો ઝીણવટથી તેઓ જાણતા. આખા બ્રહ્માંડની ગતિ બદલી નાખે કેવા સાધુ! ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, આના માટે તો આપણા શબ્દો ઓછા પડે, આપણી બુદ્ધિ ટૂંકી પડે. જેમ ભગવાન મન વાણીથી અગમ્ય અગોચર છે, એવી રીતે આ મોટા પુરુષો પણ મન વાણીથી અગોચર છે. એટલા માટે હું ઘણીવાર કથામાં કહું છું, આપણા ઘરમાં પૂજ્યપાદ ગુરુજીએ અક્ષરધામનો આ સિદ્ધાંત પ્રવર્તાયો છે લોયાધામ દ્વારા. કયો? કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખીએ અને સાથે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને રાખીએ. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા, સાથે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને લાવ્યા. જ્યાં સુધી મહારાજ રહ્યા ત્યાં સુધી બંને મુક્તોને અખંડ સાથે રાખ્યા. અક્ષરધામમાં બે મુક્તો જ છે. આ લોકમાં જે જે લોકોએ ખોટી રીતો પ્રવર્તાવી છે, હું એની વાત કરવા નથી માગતો. દુઃખ થાય દાદા, એક હરિભક્તના ઘરે વચનામૃતના જ્ઞાની સારા હરિભક્ત, એના ઘરે એમનો આગ્રહ પ્રેમ ભાવ ગુરુજી પધરામણી કરવા ગયા અને આરતી કરીને ગુરુજી એટલા બધા દુઃખી થઈ ગયા. હરિભગતને કીધું, તમે આ શું માંડ્યું છે? આ સિંહાસન છે? આ ઉપાસના છે? તમે ભગવાન સ્વામિનારાયણની છાતી ઉપર કુહાડો મારો છો, કાઢી નાખો આ સિંહાસન. ગોપાળાનંદ સ્વામી કોના શિષ્ય? તમે ગોપાળાનંદ સ્વામીને શિષ્ય તરીકે બતાડો છો? તમારું જ્ઞાન, તમારી પરંપરા સત્ય કરવા માટે તમે ગોપાળાનંદ સ્વામીને હાવ? આજે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો ઘણો દ્રોહ કરનારા છે, આપણે એની ચર્ચા નથી કરવી. આપણે જાગીએ, આપણે આ મહામુક્તોને આપણા ઘરમાં, હૃદયમાં, વાણીમાં, જીવનમાં બધી જગ્યા આગળ રાખીએ, અને જેને ત્યાં દ્રોહ થતો હોય એનાથી લાગગાવ આપણે દૂર રહીએ. અને જેમ ગોપાળાનંદ સ્વામી જાણતા તેમજ નિત્યાનંદ સ્વામી પણ જાણતા, આવી અગાધ બુદ્ધિ તેઓને શ્રીહરિએ આપી હતી. જેમ સાગરનો કોઈ પાર ન લઈ શકે, પરંતુ સ્વામીની બુદ્ધિ તો સાગર કરતાં અપાર હતી. બ્રહ્માનંદ સ્વામી એવા હતા, બાળપણથી નૈષ્ટિક બ્રહ્મચારી રહ્યા હતા. શ્રીહરિએ જેને બૃહસ્પતિની ઉપમા આપી હતી, આવા અપાર સંતો જેને લખવાથી પાર પામી શકાય તેમ નથી, તે બધા સંતોને ચાર પૈડાવાળી બગી એટલે ચારટ કહેવાય, એ ચારટમાં બેસાડ્યા હતા. તે સમયની શોભા વર્ણવી શકાય તેમ નથી. અપાર હરિભક્તો આવ્યા હતા, તેની ભીડ ઘણી હતી. અનંત પ્રકારના વાજિંત્ર વાગતા હતા, તેનાથી રાજબજાર સુશોભિત હતી. ચોપદાર નેકી પુકારતા હતા, શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા. દૂર સુધી રહેલા બધા ભક્તો ફૂલહાર લાવ્યા હતા, તેની દૂરથી વૃષ્ટિ કરતા હતા. શ્રીહરિની અખંડ સેવામાં રહેનારા વર્ણિયો જે હતા તે બધા રથમાં બેઠા હતા. શ્રીહરિ સંતોને સાથે લઈને હરિભક્તોને દર્શન દેવા માટે નીકળ્યા હતા. પણ શ્રીહરિની મૂર્તિ એવી અદ્ભુત હતી કે દર્શન કરનારાના નેત્રોને દર્શન કરવા છતાં તૃપ્તિ થતી નહોતી. શ્રીહરિની સાથે જે પાર્ષદો હતા તેઓ વારંવાર બંદૂકોને ફોડતા હતા, તેનાથી સંપૂર્ણ આકાશમાં ગર્જનાઓ થવા લાગી. તે સાંભળીને દેવતાઓ દર્શન કરવા ઉપર આકાશમાં આવવા લાગ્યા. ભૂમિ ઉપર જે મનુષ્ય અપાર હતા, આકાશમાં એવી જ રીતે દેવતાઓ પણ અપાર હતા. આકાશમાં ભીડ જામી હતી, ગાંધર્વ મધુર ગાન કરતા હતા, અપ્સરાઓ ખૂબ હેતથી નાચતી હતી,
દેવોમાં બંદીજનો હતા તે શ્રીહરિના યશની અપાર સ્તુતિ ઉચ્ચારતા હતા. જેટલી દેવાંગનાઓ આવી હતી તે બધી અલૌકિક ગાન કરતી હતી. દેવાંગનાઓ ધર્મના લાલ શ્રીહરિને સોનેરી ફૂલ અને મોતીના થાળથી વધાવતી હતી. લો, કાલે આપણે પણ નાચી કૂદી ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો અને ઘણા બધા ભક્તોએ ઘરમાં પણ એટલું બધું નૃત્ય કર્યું. આપણી સાથે આખો લોયાધામ પરિવાર, કેટલા સ્ટેટના ભક્તો પણ ઉત્સવ કરતા હતા. હા, આપણા લોયાધામ પરિવારના ખૂબ સારા સન્નિષ્ઠ સેવક યજ્ઞેશ ભગત, હમણાં ભગતની તબિયત થોડી એવી રહ્યા કરે છે. કાલે મહાપૂજાના યજમાન હતા, બેસવાની ઈચ્છા હતી પણ તબિયતને કારણે ન આવી શક્યા. પણ ઘરેથી આખી મહાપૂજા કરી અને સાંજે ઉત્સવમાં તો આખો પરિવાર એટલો બધો ઉત્સવમાં નાચ્યા, ઘરમાં મહારાજને પધરાવી બાલુડા પ્રભુને સામે મૂકી અને મહારાજનો ઘરમાં ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો. એવા તો બધા ભક્તો, શિકાગોના ભક્તો હોય, મેકનના ભક્તો હોય, કારણ કે કાલનો દિવસ એટલો સાનુકૂળ હતો, એક તો રવિવાર હતો એટલે બધા અવેલેબલ હતા. કાલે ઘણા બધા ભક્તોએ તો 12-12 કલાક સુધી આખો દિવસ ઘરમાં ટીવી ચાલે એની ટીવી પણ બ્રહ્મરૂપ થઈ ગઈ. દાદા, ઘણા હરિભક્તો એવા છે કે જે હરિભક્તો અમે ગુરુજી સાથે વિચરણમાં હતા કહેતા હતા કે ગુરુજી આ ટીવીમાં એક મહિનાથી અમે લોયાધામની કથા સિવાય બીજું કશું જોયું નથી. તો ટીવી કેવી કહેવાય દાદા? હવે નિર્વાસનિક કહેવાય ને, ટીવી બ્રહ્મરૂપ થઈ ગઈ. બોલો, હરિભક્તના ટીવી પણ હવે કેવા થઈ ગયા? આખો દિવસ ભક્તોએ મોટી સ્ક્રીન ઉપર દર્શન કર્યા, કથા વાર્તાનો લાભ લીધો, મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. રાત્રે 10:50 આપણે આરતી કરી ત્યાં સુધી બધા ભક્તો બેઠા રહ્યા હતા. બસ આ કરવાનું છે. મહારાજની મૂર્તિમાં આપણી વૃત્તિ ગઈ એટલે સમજો આપણું જીવન સફળ થઈ ગયું. અને ભગવાન જેટલા ભૂલાણા, ભગવાનમાંથી જેટલી વૃત્તિ પાછી હટી એટલું દુઃખ, એટલું પાપ. પૂજ્યપાદ ગુરુજીની આ અમૃતવાણી છે કલ્યાણ કણિકામાં, ભગવાન યાદ આવે છે એનાથી મોટું કોઈ પુણ્ય નથી અને ભગવાન ભૂલાય છે એનાથી મોટું કોઈ પાપ નથી. તમારે કે અમારે અંતે કરી આટલું જ કરવાનું છે. કાઠી દરબારોના માગણ જે રાવળ કહેવાય તે નાગાજણ અને પૂજાભાઈ હતા. તેઓ રવાજ વગાડીને નિપુણતાથી શ્રીહરિનું યશગાન કરતા હતા. નાગાજણના બે ભાણેજ હતા, તેમના નામ લક્ષ્મણ અને નાગદાન. ઉંમરમાં નાના હતા પણ શ્રીહરિની મૂર્તિમાં તલ્લીન થઈને ગાન કરતા હતા. જે વાજિંત્રો વગાડતા હતા તેમને શ્રીહરિ ફૂલના હાર આપતા, ક્યારેક તો બહુ રાજી થતા. જુઓ, વાજિંત્રનો મહિમા બહુ મોટો છે. હા, ઉત્સવોમાં આપણા મંદિરમાં ગઈકાલે આ ધૂન કીર્તનમાં આપણા મુકુંદ ભગત, નિર્ગુણ સ્વામી, વેદાંત ભગત, બ્રિજેશ ભગત, કુંજેશ ભગત, પિનાક ભગત, આ બધું વાગતું ન હોય દાદા તો આવો ઉત્સવ થાય? દરેકનો મહિમા છે, દરેકનો હૃદયથી સ્વીકાર કરો. રસોડામાં સેવા કરે છે એનો પણ એટલો જ મહિમા છે. કોઈ મંદિરમાં સંગીતમાં સેવા આપે છે એનો પણ એટલો જ મહિમા છે. હવે સંગીત વગાડનારા જોરદાર હોય પણ દાદા સભામાં કોઈ હાજરી જ ન હોય તાળી પાડનારા, તો હા, તાળી પાડનારા જેટલા હોય ને એટલું આ લોકોને તાન વધારે ચડે, અરસપરસ છે ને. બધાનો મહિમા છે. આપણી ભૂલ એ છે, હમણાં મેં 5 આર્ટ્સ ઓફ લિવિંગ આખી દુનિયાના સળગતા 5 સવાલો દુનિયાના દરેક માણસોને પોતાની જાતનું જે અભિમાન છે અનેક રીતે પ્રગટ થાય છે એમાં એક સમજવા જેવી બાબત એ છે, દરેકને બીજા પ્રત્યે તિરસ્કાર છૂપો પડ્યો છે. એટલે જે માણસ જેવો છે તેનો તેવો જ સ્વીકાર કરો. આ કળા જેના જીવનમાં આવી જાય ને એના જીવનમાં પાછળ હજારો કળાઓ એની મેતે આવે છે. બધાનો મહિમા છે. સભામાં કોઈ બેસે છે ને દાદા, એનો પણ એટલો જ મહિમા છે, એની પણ એ સેવા છે. કોઈ વાજિંત્ર વગાડે છે, સેવા છે. રસોડામાં સેવા કરે એ પણ સેવા છે. કોઈ પાર્કિંગમાં ઊભા હોય તો એ પણ સેવા છે. કોઈ કથા કરે છે એ સેવા છે. કોઈ કોમ્પ્યુટરની અંદર લાઈવ કરે છે એ પણ સેવા છે. કારણ કે આ બધી સેવાઓ ભેગી થાય ને ત્યારે આટલા જીવોનું કલ્યાણ થાય છે. આ એકલા હાથે નથી થતું દાદા. અને અહંકાર શું ઈચ્છે? આઈ એમ, બરાબર ને? અને અહંકારનો આઈ કેટલો પાવરફુલ છે. એટલે આપણે આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણી સાથે કામ કરનારા,
સત્સંગ કરનારા નાના કે મોટા જે ભક્તો હોય, સંતો હોય, એને હૃદયથી સ્વીકારીએ, જેવા છે એવા સ્વીકારીએ, એની જેટલી પાત્રતા લાયકાત છે એટલી લાયકાતને સમજીને સ્વીકારી લઈએ, જીવન જીવવાનો એટલો આનંદ આવશે. વાજિંત્ર વગાડનારા ભક્તો પર રાજી થયા. મહારાજ હાર આપવા લાગ્યા. ક્યારેક તો બહુ રાજી થયા, ક્યારેક તો બહુ રાજી થઈ જાય ત્યારે તેમને પ્રેમથી વસ્ત્ર અથવા ઘરેણું પણ આપી દેતા. કોને? વાજિંત્ર વગાડનારને. દાદા, આ વાજિંત્રો વગાડે છે ને એને કેટલી બધી કિંમત છે ને. આ તો આપણા મંદિરમાં સહજ વગાડે એટલે, બાકી અમેરિકામાં આવા વાજિંત્રો વગાડનારા, ઓર્ગન વગાડનાર એક કલાકના $400 લે છે. કેટલા? $400. ભૂતકાળમાં આપણે મંદિરે પણ ચૂકવ્યા છે, આ બધા ભક્તો જાણીએ છીએ. કેટલી સેવા થાય એમ ગણીએ તો દાદા આપણે, પણ ઘર કી મુર્ગી. હા, વેદાંત ભગત જેવા તબલા વગાડનારા હોય, દરેક શનિવારે તબલા વગાડવા માટે મંદિરમાં આવવા માટેને જોબ મળતી હતી તો એને જોબ નથી કરી. ઘરની પરિસ્થિતિ કેવી છે આપણે જાણીએ છીએ. આ નાના બાળકોની કેટલી મોટી સેવા છે, કેટલી મોટી સેવા છે. હું એ કહેવા માગું છું, મહારાજનો રાજીપો છે, માં ગુરુજીનો રાજીપો છે, સંતો ભક્તોનો અપાર રાજીપો છે. ક્યારેક અશ્વ આપતા તો ક્યારેક ધન આપતા, કોઈક વખતે મેવા કે મીઠાઈ આપતા. લો, આટલા બધા રાજી થતા, વસ્ત્રો આપતા, હાર આપતા, સોનાના ઘરેણા આપતા, મેવાને મીઠાઈ આપતા. જે ભક્ત જેવો ગુણવાન હોય તેને તે રીતે ઘણું હેત જણાવીને શ્રીહરિ રાજી કરતા. આ વાત 3 વાર વાંચું છું, આપણે આટલું જ શીખવાનું છે. જે ભક્ત જેવો ગુણવાન હોય તેને તે રીતે ઘણું હેત જણાવીને શ્રીહરિ રાજી કરતા. આ એટલી મોટી અને સૂક્ષ્મ બાબત છે. ઘરમાં, સમાજમાં, દેશમાં કે દુનિયામાં ઝઘડા થવાની પાછળ સૌથી મોટું પરિબળ આ છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે, સામેવાળો વ્યક્તિ હું જેવું ધારું એવો હોવો જોઈએ, મને ગમે એવું સામેવાળો બોલે તો મારા માટે સારો, મને ન ગમે એવું સામેવાળો બોલે તો ગમે એટલો સારો હોય તો પણ એનો છેદ ઉડાડી નાખું. આ આપણો અહંકાર છે. આ અહંકારથી ઘરથી લઈ તે દુનિયા સુધીના પ્રશ્નો ઊભા થાય છે. આખો આતંકવાદ આ વિચારધારામાંથી જન્મ્યો છે. મારા સિવાય દુનિયામાં બીજાને જીવવાનો અધિકાર નથી, આ ભાવનાથી શું જન્મ્યું? આતંકવાદ. અતિ સૂક્ષ્મ સ્વરૂપ અહંકાર છે અને અતિ સ્થૂળ સ્વરૂપ એનું આતંકવાદ છે. ઘર ઘર સળગી રહ્યા છે, મને ગમે પપ્પાની ઈચ્છા કે છોકરો ડૉક્ટર થવો જ જોઈએ, એવી એટલું બધું પ્રેશર કરે. હવે દીકરો એન્જિનિયર થાય છે, સ્વીકારી લો એને, એને એ રીતે સ્વીકારો. જે હરિભક્તમાં જેવો ગુણ છે તે ગુણ પ્રમાણે શ્રીહરિ ઘણો હેત દેખાડતા. ઓહો, તમે તો કેવી સરસ કથા સાંભળો. અરે અરે ભગત, તમે કેવા સરસ વાજિંત્ર વગાડો. ભગત, તમે કેવી સરસ રસોડામાં સેવા કરો. જોયું દાદા, જે હરિભક્તમાં જેવો ગુણ દેખાય તે પ્રમાણે ઘણું હેત જણાવીને શ્રીહરિ તેને રાજી કરી દેતા. લો, આપણે કહેવાય રસોડામાં ધૂળ સેવા કરી, મંદિરમાં જરૂર હતી. હવે જે સારું કર્યું એના ઉપર આપણે આવો આક્રમક પ્રહાર કરીએ, પરિણામ શું આવે? એ માણસમાં જે સારી બાબત છે ને એ ખલાસ થઈ જાય. શું થાય દાદા? એમાં જે સારા ગુણ છે ને એ પણ નાશ પામે છે. અહંકારિક આક્રમણોથી સમાજમાં અને પરિવારમાં આ બહુ મોટો પ્રશ્ન થાય છે. એટલે પહેલા સ્વીકાર કરો, પછી એ વ્યક્તિને સમજવા પ્રયત્ન કરો. ત્રીજા નંબરનું સ્ટેપ છે સુધારવાનું. કયા નંબરનું દાદા? ત્રીજા નંબરનું. પણ આપણે ક્યાંથી શરૂ કરીએ? પહેલેથી જ. આજે ને આજે કેવો થવો જોઈએ? બોલો, બાપા ખેડૂત છે પણ દીકરો આજે ને આજે ડૉક્ટર થવો જોઈએ એટલી બધું દબાણ કરે, છોકરો કાં કૂવામ પડે, આત્મહત્યા કરે, બીજું શું કરે? એમ કઈ ડૉક્ટર થાય? માટે જે વ્યક્તિ જેવો છે એવો પ્રથમ એને સ્વીકારો. સ્વીકાર્યા પછી એને સમજવા પ્રયત્ન કરો, અને સમજ્યા પછી એને સુધારવા પ્રયત્ન કરો. 100% તમે સફળ થવાના થવાના ને થવાના. પણ આ બે સ્ટેજ પહેલાં કર્યા પછી સીધા ત્રીજા સ્ટેજમાં નહીં પહોંચવાનું. ભક્તજનોને દર્શન દેતા શ્રીહરિ વડતાલ ગામની બહાર આવ્યા. બહાર તો લોકોનો કોઈ પાર ન હતો, બધા ઘણા જ આનંદ ઉલ્લાસમાં હતા.
લોકો ગુલાલ લાવ્યા હતા તેઓ ભાવથી તેને ઉડાડવા લાગ્યા, કારણ કે આજે તો શ્રીહરિવરનો જન્મદિવસ હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ રામનવમીના દિવસે ભક્તજનોને દર્શન આપવા માટે વડતાલ ગામથી બહાર આવ્યા. એ નામે 65મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.